विद्यानगर प्राथमिक शाला धोरण चार विषय गुजराती साध्य पोथी धोरण चार विद्यार्थी गुड मॉर्निंग। आज आप गुजराती सापोथी विषय पर समझीश। तो विद्यार्थी मित्रों पेज नंबर आपने 25 जो गया है। पेज नंबर 26 पर प्रश्न 7 नीचेना विधानों में खरा विधान सामे साचाने अने खोटा विधान सामे खोटाने निशानी करो। तो विद्यार्थी मित्रों साचा अने खोटा विधानों सामे आपने शू करवानुं छे, साचो हो तो साचानी निशानी करवानी अने खोटा हो तो खोटानी निशानी करवानी छे। तो चलो हवे जोईशुं। एक भीड़ पड़ी त्यारे लाखो राजा पासे गयो। भीड़ पड़ी त्यारे लाखो राजा पासे गयो तो अहीं शेनी निशानी आवशे, खोटानी निशानी आवशे। तो तमारे अहीं शू करवानुं छे, खोटानी निशानी करवानी छे। बे शेठनो चोरायेलो माल एक ખેતરમાંથી મળ્યો। બે શેઠનો ચોરાયેલો માલ એક ખેતરમાંથી મળ્યો તો અહીંયા શેની નિશાની આવશે, ખોટાની। તો તમારે અહીંયા શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે। ત્રણ વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગીયાએ એનું ધન બચાવી આપ્યું અને એ વાત લખી હતી। ફરીવાર વાણિયાએ ચિઠ્ઠીમાં ડાગીયાએ એનું ધન બચાવી આપ્યું એ વાત લખી હતી તો અહીંયા શેની નિશાની કરવાની છે આપણે, સાચાની। તો તમારે અહીંયા શું કરવાનું છે, સાચાની નિશાની કરવાની રહેશે। ચાર ડાગીયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો। ડાગીયાને આવતો જોઈને લાખો ખુશ થઈ ગયો તો અહીંયા શું નિશાની કરવાની છે, ખોટાની। તો તમારે અહીંયા શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે। પાંચ ડાકસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે। ફરીવાર ડાકસર સરોવર સૌરાષ્ટ્રમાં આવેલું છે તો અહીંયા શું કરવાનું છે, ખોટાની નિશાની। તો તમારે અહીંયા શું કરવાનું છે, ખોટાની નિશાની કરવાની છે। પ્રશ્ન નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। એક એ શું બોલ્યા, પ્રશ્ન તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। ફરીવાર એ શું બોલ્યા, પ્રશ્ન તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। આ વાક્ય વાણિયો બોલે છે અને લાખા વંજારાને કહે છે। ફરીવાર આ વાક્ય વાણિયો બોલે છે અને લાખા વંજારાને કહે છે। બે અરે રામ આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેર્યું। ફરીવાર અરે રામ આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેર્યું તો એ લખવાનું છે। આ વાક્ય લાખો વંજારો બોલે છે અને કૂતરાને કહે છે। ફરીવાર આ વાક્ય લાખો વંજારો બોલે છે અને કૂતરાને કહે છે। પ્રશ્ન નવ આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર સાચાને નિશાની કરો। તો વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દ યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર સાચાની નિશાની કરવાની છે। એક કોઈ શાન ખાલી જગ્યા મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં તો અહીંયા શું કરવાનું છે, તમારે શાન, તો અહીંયા તમારે શું કરવાની છે, સાચાની નિશાની કરવાની છે। બે લાખાએ ડાગીયાને ઈશારો કર્યો તો તમારે શું કરવાનું, ઈશારો પર સાચાની નિશાની કરવાની છે। ફરીવાર લાખાએ ડાગીયાને ઈશારો કર્યો તો આ ઈશારા ઉપર શું કરવાનું છે, તમારે સાચાની નિશાની કરવાની છે। ત્રણ વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી। ફરીવાર વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તો ચિઠ્ઠી ઉપર તમારે શું કરવાનું છે, સાચાની નિશાની કરવાની છે। ચાર આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેર્યું। ફરીવાર આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેર્યું તો આ શાક ઉપર શું કરવાનું છે, તમારે સાચાની નિશાની કરવાની છે। પાંચ લાખો પૈસા આપવા ગયો। ફરીવાર લાખો પૈસા આપવા ગયો તો આ પૈસા ઉપર તમારે શું કરવાનું છે, સાચાની નિશાની કરવાની છે। પ્રશ્ન દસ નીચેના શબ્દોની સાચી જોડણી લખો। નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો એક વાણિયો તો આ વાણિયો શું છે, આ ખોટાની નિશાની અહીંયા દીર્ઘાય છે તો હવે વાણિયામાં અહીંયા શું આવશે, અણી ઉપર રસવાઈ આવશે તો અહીંયા વાણિયો। બે મહિનો તો અહીંયા શું આવશે, અહીંયા દીર્ઘાય છે તો આપણે અહીંયા રસવાઈ કરવાની છે તો મહિનો।
ઈશારો ઈશારો તો અહીંયા શું છે સસલાનો સ છે તો આપણે અહીંયા શું લખવાનું છે શરણાઈનો સ કરવાનો તો ઈશારો તો તમારે અહીંયા શું લખવાનું છે ઈશારો ચાર ચિઠ્ઠી તો અહીંયા શું છે દીર્ઘ છે આપણે અહીંયા રસોઈ કરવાની છે તો અહીંયા લખવાનું છે ચિઠ્ઠી સાચી ચૂંટણી અહીંયા લખી દેવાની છે પાંચ ધોત્યું ધોત્યું તો અહીંયા શું કરવાનું છે યુ પર મીંડું કરવાનું છે તો અહીંયા લખી દેવાની સાચી ચૂંટણી ધોત્યું તો યુ પર મીંડું કરવાનું છે છ વંજારું તો અહીંયા શું છે જાર જમરૂકનો જ છે તો આપણે અહીંયા શું કરવાનું છે જબલાનો જ તો અહીંયા સાચી ચૂંટણી વંજારો પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નીચેના શબ્દોમાંથી સમાનાર્થી શબ્દો લખો એક માસ માસ તો શું થાય મહિનો તો અહીંયા લખવાનું છે તમારે મહિનો બે હરખ હરખ તો તમારે અહીંયા શું લખવાનું છે ખુશી તો તમારે અહીંયા લખવાનું છે ખુશી સાત ત્રણ પ્રિય પ્રિય તો શું થાય અહીંયા લખવાનું તમારે વાલું તો અહીંયા તમારે લખવાનું છે વાલું ચાર આબરૂ તો અહીંયા શું આવશે ઇજ્જત તો તમારે અહીંયા લખવાનું છે ઇજ્જત પાંચ ભાગવું તો નાસવું તો તમારે અહીંયા શું લખવાનું છે નાસવું છ વિશાળ વિશાળ તો શું આવે અહીંયા મોટું તો તમારે અહીંયા લખવાનું છે મોટું સાત મહેરબાની મહેરબાની તો આજીજી તો તમારે અહીંયા લખવાનું આજીજી આઠ ઈશારો ઈશારો તો શું લખવાનું છે સંકેત શું લખવાનું તમારે અહીંયા સંકેત લખવાનું નવ પીઠ તો અહીંયા શું આવે વાસો તો તમારે અહીંયા લખવાનું છે વાસો દસ ધણી તો અહીંયા તમારે શું લખવાનું છે માલિક દસ ધણી તો અહીંયા શું લખવાનું છે તમારે માલિક અગિયાર કોટ તો અહીંયા શું લખવાનો કિલ્લો તો અહીંયા તમારે લખવાનો કિલ્લો બાર વિશ્વાસો તો ભરોસો તો અહીંયા શું આવશે ભરોસો હવે પેજ નંબર 27 ઉપર પ્રશ્ન 12 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ લખો તો એક આંખ વળી વાળી લેવી આંખ વાળી લેવી તો શું આવશે અહીંયા દુઃખી હૃદય વિદાય લેવી તો હવે એ વાક્યો તમારી જાતે બનાવવાના રહેશે એક આંખ વાળી લેવી દુઃખી હૃદય વિદાય લેવી તો મનગમતા તમારી વાક્યો બનાવી દેવાના રહેશે બે ખાતર પડવું ખાતર પડવું તો અહીંયા આવશે ચોરી થવી ચોરી થવી તો તમારે અહીંયા લખવાનું ચોરી થવી ત્રણ દૂધે ધોયેલું દૂધે ધોયેલું તો અહીંયા વિશ્વાસપાત્ર શું આવશે વિશ્વાસપાત્ર તો તમારે અહીંયા લખવાનું વિશ્વાસપાત્ર અહીંયા પણ વાક્ય તમારી જાતે તમારે મન ગમતું બનાવી દેવાનું રહેશે ચાર પાણી ફેરવવું પાણી ફેરવવું તો આબરૂ કાઢવી તો અહીંયા લખવાનું આબરૂ કાઢવી આ વાક્ય તમારી જાતે બનાવી દેવાનું પાંચ આંખ ફરી જવી આંખ ફરી જવી અહીં ગુસ્સામાં સાથે નારાજગી વ્યક્ત કરવી અહીં ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી છ મોં ફેરવી લેવું મોં ફેરવી લેવું તો નજર ફેરવી લેવી તો તમારે લખવું નજર ફેરવી લેવી સાત ભાઈએ ભારે હૈયે ભારે હૈયે તો દુઃખી હૃદયે તો અહીંયા લખવાનું છે દુઃખી હૃદયે પ્રશ્ન 13 નીચે આપેલા ફકરાનું સુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો આ નીચેના ફકરાનું તમારે સુલેખન કરવાનું છે તમારી જાતે કરવાનું રહેશે પ્રશ્ન 14 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા શબ્દકોશના ક્રમો આપેલા છે એ આપણે અહીંયા સાચા ક્રમમાં અહીંયા ગોઠવવાના રહેશે તો હવે જુઓ એક પીઠ ખાતર કૂતરો ઈશારો જીભ તો અહીંયા શું આવે ખાતર પહેલાંમાં શું આવે ખાતર પછી કૂતરો પીઠ ને જીભ ખાતર કૂતરો પીઠ જીભ બે મહિનો વાળ વંજારો કૂતરો બે મહિનો વાળ વંજારો કૂતરો તો તમારે અહીંયા લખી દેવાનું છે પહેલો વંજારો આવશે પછી મહિનો આવશે પછી કૂતરો આવશે પછી વાળ આવશે ધોરણ 4ના ગુજરાતી સાપોથીમાં પેજ નંબર 26 અને પેજ નંબર 27માં તમારે પૂરવાનું રહેશે અને નોટમાં પણ તમારે લખવાનું રહેશે થેન્ક યુ